नमस्कार विद्यार्थी मित्रों, हूँ केतन मोलिया, तपोवन साइंस एकेडमीमां आपનું હાર્દિક સ્વાગત કરું છું। હવે આપણે 11 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર 7 કણોના તંત્રો અને ચા ગતિમાં આગળ અભ્યાસ કરીશું। ચલો ઉદાહરણ નંબર 7.1। એક સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર રહેલ ત્રણ કણોના બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર શોધો। તમને સમબાજુ ત્રિકોણ આપ્યો છે, એના શિરોબિંદુ પર ત્રણ કણો રહેલા। હવે સમબાજુ ત્રિકોણ હોય એટલે ખૂણો કેટલો થાય? 60નો થાય, બરાબર। એના ત્રણ ખૂણા ઉપર તમને શું કીધું છે કે ત્રણ કણો રહેલા છે। તો ધારો કે આપણે આને M1 કહી દઈએ, અને M2 કહી દઈએ, અને M3 કહી દઈએ। ત્રણ કણો રહેલા છે, એમના દ્રવ્યમાન અનુક્રમે 100 ગ્રામ, એટલે આનું દળ આપ્યું છે તમને 100 ગ્રામ, આનું દળ આપ્યું છે તમને 150 ગ્રામ, અને આનું દળ લેવાનું છે આપણે 200 ગ્રામ, બરાબર। સમભુજ ત્રિકોણની દરેક બાજુ 0.5 મીટર લાંબી છે, એટલે કે જ્યાં દરેક બાજુ છે એ 0.5 મીટરની લેવાની છે। બરાબર, તો દ્રવ્યમાન કેન્દ્ર ગોતવાનું છે। હવે સમજો, ત્રિકોણ બને એટલે બે પરિમાણ હોય અને ત્રણ કણો, તો બે પરિમાણ ત્રણ કણો દ્રવ્યમાન કેન્દ્ર ગોતવું હોય તો આપણે શું કરવું પડશે? સૂત્ર કયું આપણે એપ્લાય કરી શકીએ? કે ધારો કે દ્રવ્યમાન કેન્દ્રનો એક્સિયમ મારે ગોતવો હોય, દ્રવ્યમાન કેન્દ્રનો એક્સિયમ, તો સૂત્ર કયું? તો કે ત્રણ કણોનું તંત્ર, તો M1X1, M2X2, M3X3 ના છેદમાં M1+M2+M3। અને એ જ રીતે દ્રવ્યમાન કેન્દ્રનો મારે YM ગોતવો હોય તો M1Y1+M2Y2+M3Y3/M1+M2+M3। ટૂંકમાં આપણે શું કરવું પડશે? X1Y1, X2Y2 અને X3Y3 ગોતવા પડે। ચલો X1Y1 એટલે પહેલું જે દ્રવ્યમાન છે, બરાબર, એના યામ, તો એના યામ તો બોલો ઉગમ બિંદુ છે એટલે 0 0 લખાય। ચલો આના યામ લખતા આવડે, એક્સ અક્ષ ઉપર કેટલા? 0.5, તો 0.50 લખાય, 0.50 થઈ જાય, બરાબર। અને આના યામ ગોતવા હોય તો જો આના યામ ગોતવા માટે મારે આ પોઈન્ટ જોઈએ અને આ પોઈન્ટ જોઈએ, તો પછી ઘટકોની રીતે આપણે આના યામ ગોતી શકીએ। આ M3 જે છે એ 200 ગ્રામ છે, બરાબર। આટલું જોતું હોય આટલું, તો ખૂણો બનાવે એ કોસ, એટલે આ લખાય 0.5 cos 60, અને આ કયું આવશે? સાઈન, તો 0.5 sin 60। અથવા જો તમને આમ ખબર ન પડે તો ત્રિકોણ કોસ થીટા લઈને પણ તમે આટલું ગણી શકો, કોસ થીટા એટલે પાસેની છેદમાં કર્ણ, અને આ સાઈન થીટા લ્યો તો સામેની છેદમાં કર્ણ, એ રીતે પણ તમે ગોતી શકો। તો ચલો આ 0.5 cos 60 એટલે 1/2, આ 0.5 sin 60 એટલે √3/2, એટલે આ થઈ જશે 0.25, અને આ 0.25√3, બરાબર, મીટર, સેમ આ પણ મીટર। તો ચલો X1Y1, X2Y2, X3Y3 મળી ગયા, ચલો મૂકી દઈએ અહીંયા। તો M1 છે આપણા 100, X1 મળ્યા 0, પ્લસ M2 છે આપણા 150, X2 મળ્યા 0.5, પ્લસ M3 છે આપણા 200, X3 મળ્યા આપણને 0.25 ના છેદમાં 100 વત્તા 150 વત્તા 200। ચલો પહેલું તો 0 થઈ ગયું, બીજું 150 × 0.5 એટલે 75, વત્તા પહેલાંથી જશે 50 ના છેદમાં ટોટલ 450, તો આ થઈ જશે 0.2778 મીટર। આ એક્સિયમ મળી ગયો। ચલો આ જ રીતે દ્રવ્યમાન કેન્દ્રનો YM ગોતીએ, તો Y M1Y1 વત્તા M2Y2 વત્તા M3Y3 ના છેદમાં M1+M2+M3। તો ચલો Y=M1 એટલે 100, Y1 0, પ્લસ M2 એટલે 150, Y2 0 પ્લસ 200, Y3 આ Y3 0.25√3 ના છેદમાં 100 વત્તા 150 વત્તા 200। તો ચલો આ તો 0 0 થઈ ગયું, અને પહેલું ટોટલ થઈ જશે 86.6025 ના છેદમાં 450, એટલે થશે
0.1924 मीटर, 0.1924 मीटर। तो माटे हम लिखी सकते कि माटे द्रव्यमान केंद्रना याम ऑफ एक्स वाई इक्वल टू 0.2778 0.1924 मीटर। आ आपणो फाइनल जवाब। ओके, तो ईजी छे, मुख्य छे आ आ याम तमने गणता आवडवा जोईए। चलो उदाहरण नंबर 7.2, त्रिकोणाकार तक्तीनुं द्रव्यमान केंद्र शोधो। तो त्रिकोणाकार एक तमने तक्ती आपी छे LMN, हवे एनुं द्रव्यमान केंद्र क्यां होय तमारे शोधवानुं। तो एक दृढ़ पदार्थ छे, बराबर, दृढ़ पदार्थ ज्यारे पण आपी होय त्यारे आपणे कीधुं के एने सूक्ष्म खंडोमां विभाजित करवानुं। तो चलो आपणे काम करीए कि आखी जे आ तक्ती छे એ તકતીને હું MN છે, MN MN ને સમાંતર હું સૂક્ષ્મ પટ્ટીઓમાં વિભાજિત કરી દઉં। MN જે છે MN ને સમાંતર આપણે સૂક્ષ્મ પટ્ટીઓમાં વિભાજિત કરીએ। પટ્ટીઓ એટલી સૂક્ષ્મ રાખીએ કે જાણે કે એક લંબચોરસ થઈ જાય। શું થઈ જાય? લંબચોરસ। પટ્ટીઓ એટલી સૂક્ષ્મ છે કે જાણે કે એક પટ્ટી તમે ધ્યાનમાં લ્યો ને તો લંબચોરસ થઈ જાય ને। લંબચોરસ એટલે કઈ આકૃતિ? સંમિત। સંમિત આકૃતિ હોય તેનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? એના ભૌમિતિક કેન્દ્ર પર હોય। તો બોલો અહીંયા આવશે। તો સેમ આવી બધી પટ્ટીઓ છે એ બધી પટ્ટીઓનું દ્રવ્યમાન કેન્દ્ર આપણને આ રીતે આ રેખા પર મળશે। આ રેખા ઉપર બધાનું દ્રવ્યમાન કેન્દ્ર મળે, બરાબર? તો ધારો કે આને પી કહી દો તો આ શું થઈ ગઈ? મધ્યગા, શિરોબિંદુ અને સામેની બાજુનું મધ્ય બિંદુ એટલે મધ્યગા પર હોય, આ એક પરિણામ મળે। ચલો સેમ આ જ રીતે હવે LN છે એને સમાંતર સેમ આવી જ રીતે પટ્ટીઓમાં વિભાજિત કરી નાખો, અને સમાંતર પટ્ટીઓ જે છે એમાં એને વિભાજિત કરી નાખો। તો આ રીતે આપણને મળશે। તો એક એક પટ્ટી ફરીથી લંબચોરસ બની જશે, તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? એમના ભૌમિતિક કેન્દ્ર પર હોય। તો આ શિરોબિંદુ અને સામેની બાજુનું મધ્ય બિંદુ લઈ લઉં તો આને હું ક્યુ કહી દઉં? તો દ્રવ્યમાન કેન્દ્ર આની પર હોય, તો દ્રવ્યમાન કેન્દ્ર એલ પી પર પણ છે, દ્રવ્યમાન કેન્દ્ર એમ ક્યુ પર પણ છે। ચલો હવે તો કે MN છે એને સમાંતર સૂક્ષ્મ પટ્ટીઓમાં વિભાજિત કરી દો। તો ફરી પાછી એક એક પટ્ટી છે એ શું થઈ જશે? લંબચોરસ બની જશે, અને લંબચોરસ બની જાય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? તો કે એના મધ્ય કેન્દ્ર પર, જે ભૌમિતિક કેન્દ્ર છે એની પર હોય। તો ચલો આ મધ્ય બિંદુને સામેની બાજુનું શિરોબિંદુ બને લઈ લો, તો આને કહી દઉં R। તો દ્રવ્યમાન કેન્દ્ર આની પર છે, આની પર છે, આની પર છે, મતલબ કે શું છે? એમનું સંગમ બિંદુ છે। શું છે? એમનું સંગમ બિંદુ, જેને કહેવામાં આવે મધ્ય કેન્દ્ર। શું કહેવામાં આવે એને? મધ્ય કેન્દ્ર। તો દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે? મધ્ય કેન્દ્ર પર છે। તો આ રીતે આપણને મધ્ય કેન્દ્ર પર દ્રવ્યમાન કેન્દ્ર મળે। તો ચોપડી છે, ચોપડીમાં જે વાક્યો આપ્યા છે, બરાબર, એક બે ફકરા આપ્યા છે, ખાલી એ સીધું લખી નાખવાનું, દાખલા જેવું કશું નથી, થિયરી કહી તો ચાલે। ઓકે, ચલો ઉદાહરણ નંબર 7.3, આકૃતિમાં બતાવ્યા પ્રમાણેના પરિમાણોવાળી એક સમાંગ L આકારની લેમિના, L આકાર, આમ લેમિના એટલે તક્તી, એનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો ને। તક્તીનું દળ છે ટોટલ 3 કિલોગ્રામ, અને સમાંગ છે, સમાંગ છે મતલબ કે એક એક ભાગ છે એનું દળ 1-1 કિલોગ્રામ થાય। એક એક ભાગનું દળ કેટલું થશે? 1-1 કિલોગ્રામ। ઓકે, ચલો આનું આપણે દ્રવ્યમાન કેન્દ્ર ગોતવાનું છે। હવે સમજો, આ એક ચોરસ આપણે ધ્યાનમાં લઈએ તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? એના મધ્ય બિંદુ પર હોય, આટલો ભાગ આવી ગયો સમમિતિ પ્રમાણે। ચલો આ લંબચોરસને ધ્યાનમાં રાખીએ તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? એના મધ્ય બિંદુ પર હોય। તો ધારો કે આને આપણે 1 કહી દઈએ, આને નંબર 2 કહી દઈએ। તો ચલો આ જે વિભાગ છે એનું દળ હું M1 કહી દઉં, તો M1 એ જે વિભાગનું દળ જે છે, આ વિભાગનું દળ આપણે M1 કહી દઈએ, તો M1 બરાબર 1 કિલોગ્રામ થાય, અને આનું દળ આપણે M2 કહી દઈએ, તો M2 બરાબર 2 કિલોગ્રામ થાય, કારણ કે 2 તક્તીઓ છે, બરાબર? ચલો હવે આના યામ ગોતવા પડે આપણે, તો આના યામ કેટલા આવશે? તો કે એને હું વેક્ટર R1 કહી દઉં, તો વેક્ટર R1 ઇક્વલ ટુ, જો આ YM થાય, આ XM થાય, આખી 2 મીટર છે એટલે અડધી 1 મીટર, તો આ 0.5 હોય અહીંયા, તો અહીંયા આ કેટલા હશે? જો આ અહીંયા 1, આ 2, અહીંયા 1, આ 2, તો આ કેટલા હશે? અહીંયા 1.5 હશે, તો આનો યામ આવશે 0.5 અને 1.5 મીટર, 0.5 અને 1.5। ચલો આનો યામ જોતો હોય તો 1, અને અહીંયા આવશે આ 0.5, તો ચલો આનો યામ આવશે એને કહી દો વેક્ટર R2, તો એ આવશે 1 અને 0.5,
एक अने शू आवशे 0.5 मीटर आवशे। बोलो एक्स वन वाई वन एक्स टू वाई टू मिली गया। तो चलो पहला आपणे गोतीए एक्सियम। तो एक्स बराबर एम वन एक्स वन वत्ता एम टू एक्स टू ना छेदमां एम वन प्लस एम टू। तो एक्स इक्वल टू, चलो एम वन एटले एक, आ एक्स वन कहेवाय 0.5, एम टू एटले बे, आ एक्स टू कहेवाय एक ना छेदमां 1 + 2। तो चलो आ थशे 0.5 वत्ता बे ना छेदमां 3 एटले 2.5/3 એટલે 0.8333 મીટર, 0.8333 મીટર। ચલો વાયમ, તો એમ વન વાય વન વત્તા એમ ટુ વાય ટુ છેદમાં એમ વન પ્લસ એમ ટુ। ચલો એમ વન એટલે એક, વાય આ વાય વન એટલે 1.5 વત્તા એમ ટુ બે, વાય ટુ 0.5 ના છેદમાં 1 + 2। તો આ થશે 1.5 વત્તા 0.5 × 2 એટલે 1/3 એટલે આ થશે 0.8333 મીટર। તો આ રીતે આપણને દ્રવ્યમાન કેન્દ્રના એક્સ અને વાય આમાં મળે 0.8333 અને 0.8333। હવે આપણે આને એક રાખીને આ બે ભેગા કર્યા, તમે આમ પણ કરી શકો, આને એક રાખો આ બંને ભેગા કરો, તો એક બિંદુ અહીંયા આવશે એક બિંદુ અહીંયા આવશે, આ રીતે પણ થાય। અથવા બરાબર જો બહુ બુદ્ધિશાળી ન હોવો તો પછી આટલો પોર્શન એને અલગ લઈ લો, આટલો પોર્શન એને અલગ લઈ લો, આટલો પોર્શન એને અલગ લઈ લો, જે ટેક્સ્ટબુકવાળાએ કર્યું છે, અત્યંત બુદ્ધિશાળી નથી એટલે એને 3 ટુકડા કર્યા। તો આ એમ વન એક્સ વન એમ ટુ એક્સ ટુ એમ થ્રી એક્સ થ્રી છેદમાં એમ વન પ્લસ એમ ટુ પ્લસ એમ થ્રી આવશે, અને સેમ અહીંયા એમ વન વાય વન એમ ટુ વાય ટુ પ્લસ એમ થ્રી વાય થ્રી છેદમાં એમ વન પ્લસ એમ ટુ પ્લસ એમ થ્રી આવશે। ઓકે, ચલો બાકી બે સરખા હોય તો તમે બે ભેગા કરીને એક સંમિત આકૃતિ બનાવીને દ્રવ્યમાન કેન્દ્ર સીધું લઈ શકો। ચલો નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનો 7.2। એચસીએલ અણુમાં બે પરમાણુઓના ન્યુક્લિયસો વચ્ચેનું અંતર લગભગ 1.27 એંગસ્ટ્રોમ છે। ચલો એચસીએલનો અણુ હોય તો બે પરમાણુ એના એક એચ હોય અને એક હોય સીએલ, બરાબર, એમની વચ્ચેનું અંતર આપણને આપ્યું છે 1.27 એંગસ્ટ્રોમ। તો આ જે છે એ 1.27 એંગસ્ટ્રોમ છે। એક એંગસ્ટ્રોમ 10^10 મીટર એ તમને ખબર જ હોય। ક્લોરિન પરમાણુ એ હાઇડ્રોજન પરમાણુથી લગભગ 35.5 ગણો દળદાર છે, મતલબ કે આનું દળ આપણે એમ એચ લઈ લઈએ તો આનું દળ એમ સી એલ ઇક્વલ ટુ 35.5 એમએચ। આ અણુનું લગભગ તમામ દળ તેના ન્યુક્લિયસમાં લઈ લેવાનું, તો અણુનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? તો ધારો કે અહીંયા આપણે ઉગમ બિંદુ લઈ લઈએ અને વાય એક્સ કહી દઉં અને એક્સ એક્સ કહી દઉં, અહીંયા ઉગમ બિંદુ લઈએ તો દ્રવ્યમાન કેન્દ્ર ધારો કે અહીંયા છે કે જેનું અંતર છે આ એક્સ। તો બોલો એક્સ કેટલા હશે? તો કે આપણે ભણી ગયા એક્સ ઇક્વલ ટુ, ચલો જુઓ આ હાઇડ્રોજન પરમાણુ અહીંયા છે તો પછી એના માટે એક્સ એચ ઇક્વલ ટુ 0 થાય, અને આના માટે એક્સ સી એલ ઇક્વલ ટુ 1.27 એંગસ્ટ્રોમ થશે। એક્સ એચ ઇક્વલ ટુ 0 અને આ એક્સ સી એલ ઇક્વલ ટુ 1.27, તો એક્સ ઇક્વલ ટુ આવું લખાય એમ એચ એક્સ એચ પ્લસ એમ સી એલ એક્સ સી એલ છેદમાં એમ એચ પ્લસ એમ સી એલ। તો એક્સ ઇક્વલ ટુ એમ એચ આ 0, એમ સી એલ એટલે 35.5 એમએચ, એક્સ સી એલ એટલે 1.27 ના છેદમાં એમ એચ પ્લસ એમ સી એલ એટલે 35.5 એમએચ। ચલો આ કેન્સલ થશે 0 વાળું, એમ એચ એમએચ કોમન આવે એટલે કેન્સલ થશે, એટલે 35.5 × 1.27 ના છેદમાં 36.5। તો એક્સ થઈ જશે અહીંયા તમારા 1.2352 એંગસ્ટ્રોમ, એંગસ્ટ્રોમમાં જવાબ આવશે। તો એમ કહેવાય કે હાઇડ્રોજન પરમાણુ જે છે એનાથી ક્લોરિન તરફ 1.23 એંગસ્ટ્રોમ અંતરે, હાઇડ્રોજન પરમાણુથી ક્લોરિન તરફ 1.23 હતું। ચલો આપણે થિયરીમાં એવું ભણી ગયા જેનું દળ વધારે હોય ને દ્રવ્યમાન કેન્દ્ર એની તરફ આવે, તો જો ટોટલ અંતર 1.27 પણ દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં 1.23 છે એટલે ક્લોરિનની ઘણું નજીક। ઓકે, ચલો નેક્સ્ટ દાખલો છે સમાન દળ ઘનતા ધરાવતા ગોળા નળાકાર રિંગ અને સમઘન આ દરેક પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન જણાવો।
तो चलो बधा पदार्थों समान दळ घनता धरावे छे, बधा पदार्थों समान दळ घनता धरावता होवाथी तेमना द्रव्यमान केंद्रों तेना भौमितिक केंद्र पर होय। बधा समान दळ घनता धरावे छे, आथी एना द्रव्यमान केंद्र क्यां छे? तेमना भौमितिक केंद्र पर। भौमितिक केंद्र शुं? तमने थियरी में समझायुं छे। શું પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થની અંદરના ભાગમાં જ હોય તે જરૂરી છે? તો એ પણ તમને થિયરીમાં સમજાયું છે કે ના, પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર એ પદાર્થની અંદર કે બહાર ગમે ત્યાં હોઈ શકે છે। તમને કીધેલું મેં કે ધારો કે તમે ગોળો લઈ લો, તો નક્કર ગોળો લો અને પોલો ગોળો લો, તો નક્કર ગોળામાં દ્રવ્યની અંદર કહેવાય, પોલા ગોળામાં દ્રવ્યની બહાર કહેવાય। ધારો કે વર્તુળાકાર રિંગ લઈ લો તો દ્રવ્યની બહાર કહેવાય, બરાબર? તો પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર એ પદાર્થની અંદર કે બહાર ગમે ત્યાં હોઈ શકે છે। ઓકે, ચાલો નેક્સ્ટ દાખલો છે। એક બાળક એક લાંબી ટ્રોલીના એક છેડે સ્થિર બેઠો છે। એક બાળક છે, એક લાંબી ટ્રોલી છે, બરાબર? એ ટ્રોલીના એક છેડે એ સ્થિર શું છે? બેઠો છે બાળક જે છે, એ લાંબી ટ્રોલી જે છે એના એક છેડા ઉપર એ બાળક છે, બરાબર, સ્થિર બેઠો છે। શું કરે છે? તે સ્થિર બેઠેલો છે। તો ધારો કે આ રીતે આપણે ટ્રોલી લઈએ, તો જે બાળક છે એ બાળકે ટ્રોલીના એક છેડે સ્થિર બેઠો છે, બરાબર? ચાલો આ ટ્રોલી, જે એક લીસી સમક્ષિત સપાટી પર એક નિયમિત વી ઝડપથી આગળ વધી રહી છે, એટલે કે આ જે ટ્રોલી છે એ કેટલી વી ઝડપથી આગળ વધી રહી છે, સમક્ષિત સપાટી અને લીસી સપાટી, આ જે સપાટી છે એ કેવી લેવાની? લીસી, એટલે કે ઘર્ષણ રહિત, ઘર્ષણ રહિત સપાટી પર આગળ વધી રહી છે। જો આ બાળક ટ્રોલી પર ઊભો થઈને કોઈ પણ રીતે દોડે, બાળક છે ટ્રોલી પરથી ઊભો થાય એને શું કરે છે? દોડે છે, બરાબર? ધારો કે બાળક છે એમ દોડે, ટ્રોલી પર ઊભો થઈને દોડે, તો ટ્રોલી વત્તા બાળકના સેન્ટર ઓફ માસની ઝડપ કેટલી હશે? હવે સમજો, પ્રારંભમાં જ્યારે બાળક અહીંયા હતો ત્યારે એનું દ્રવ્યમાન કેન્દ્ર જે છે, આ ટ્રોલી અને બાળકના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર છે, એ પણ બોલો ટ્રોલી જેટલી ઝડપથી જ ગતિ કરતું હોય, એટલે વી જેટલી ઝડપથી ગતિ કરતું હોય। હવે એમ કે બાળક ઊભો થઈને ટ્રોલી ઉપર દોડવા માંડે, તો આના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ કેટલી? ચલો આપણે એવું ભણી ગયા, દ્રવ્યમાન કેન્દ્રની ઝડપને અસર કોણ કરે? બાહ્ય બળો। બાહ્ય બળો જે છે એ દ્રવ્યમાન કેન્દ્રની ઝડપને અસર કરે। બાળક એ ટ્રોલી પર ઊભો થઈને દોડે તો એમાં તો કોઈ બાહ્ય બળ લાગ્યું જ નથી। જે કંઈ બળો છે એ બધા કયા છે? બાળક અને ટ્રોલી વચ્ચે જે કંઈ આઘાત અને પ્રત્યાઘાતના આંતરિક બળો લાગે તે, એટલે આમાં કોઈ બાહ્ય બળ લાગતું નથી। જો બાહ્ય બળ ન લાગતું હોય તો દ્રવ્યમાન કેન્દ્રની ઝડપને અસર થાય નહીં। તો એનો મતલબ એવો થાય કે બાળક જો ટ્રોલી પર ઊભો થઈને દોડવા માંડે તો દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ વી જેટલી જ રહેશે। કેટલી રહેશે? વી જેટલી જ રહેશે, એમાં વધારો કે ઘટાડો કશું થશે નહીં, કારણ કે આ તંત્ર સાથે, આ ક્રિયા સાથે સંકળાયેલા જે કંઈ બળો છે એ તંત્રના આંતરિક બળો છે, બાહ્ય બળો આમાં કોઈ ભાગ ભજવતા નથી, બરાબર? તો ત્રણ વાક્યો આપ્યા છે એ તમારા મટીરિયલમાંથી લખવાના। ઓકે, ચલો નેક્સ્ટ દાખલો છે। બે સદિશોના અદિશ અને સદિશ ગુણાકાર શોધો। ચલો અદિશ અને સદિશ ગુણાકાર શોધવાના છે, તો ચલો અહીં તો પહેલાં આપણને વેક્ટર એ આપેલો છે, 3i⁻⁴j⁵5k⁻, વેક્ટર બી આપેલો છે −2i⁻+j⁻-3k⁻। તો પહેલાં તો અદિશ ગુણાકાર એટલે વેક્ટર એ ડોટ વેક્ટર બી, બરાબર? તો ચલો એક્સ ઘટકોનો ગુણાકાર વત્તા વાય ઘટકોનો ગુણાકાર વત્તા ઝેડ ઘટકોનો ગુણાકાર, તો 3-2, બરાબર, વત્તા −4, 1, આનો ઘટક એટલે 1, વત્તા 5-3, તો આવશે −6, −4, −15, −25। ચલો આ થઈ ગયું વેક્ટર એ ડોટ વેક્ટર બી। ચલો હવે છે સદિશ ગુણાકાર,
तो सदिश में तो बे आवी सके, ए क्रॉस बी पण आवी सके ने बी क्रॉस ए पण आवी सके। चलो ए क्रॉस बी, ए क्रॉस बी माटे शुं करवानुं हतुं, निश्चायक ली लेवानो आई जे के। चलो एना घटको 3 - 4 - 5, बीना घटको -2 - 1 - 3, पछी प्लस माइनस प्लस इक्वल टू। चलो हवे आई कैरेट एम ज राखवानो, शुं कीधेलुं तमने आई जे स्तंभमां होय स्तंभ काढी नाखवानो, हार काढी नाखवानी, तो आ बनेनो गुणाकार एटले थई जशे 12, माइनस करवानो आ बनेनो गुणाकार एटले 5, माइनस जे लेवाना जे स्तंभमां होय स्तंभ काढी नाखवानो, जे हारमां होय हार निकळी जाय एટલે આ નીકળી જાય આ નીકળી જાય, તો આ બેનો ગુણાકાર એટલે -9, આ બેનો ગુણાકાર માઇનસ માઇનસ થશે, બોલો ગુણાકાર -10 થશે એટલે +10 પ્લસ કે કેરેટ। ચલો આ નીકળી જાય, આ બેનો ગુણાકાર 3, માઇનસ માઇનસ પ્લસ અને હુકમાં રાખે -8, તો આ થઈ જશે 7 आई केरेट माइनस जे केरेट माइनस 5 के केरेट, आ थी गयु ए क्रॉस बी 7 आई माइनस जे माइनस 5 के। तो पछी बी क्रॉस ए पण गोती लईए, चलो आई जे के, पहला बीना घटक लेवाना एटले -2 - 1 - 3, पछी ए ना एटले 3 - 4 - 5, सेम प्लस माइनस प्लस। चलो पहला आई एम ज राखो, तो आ बीनो गुणाकार एटले 5, माइनस 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 प्लस एटले बीजो एक्स्ट्रा माइनस मूकवानो होय ते, आ 12। चलो माइनस जे आ निकळी जाय, तो आ थी जशे -10, आ थी जशे माइनस माइनस प्लस 9। चलो प्लस के आ निकले, तो आ थी जैसे 8, माइनस माइनस प्लस, चलो आ थी जैसे -3, एटले फाइनली थशे -7 आई केरेट प्लस जे केरेट प्लस 5 के केरेट, आ थी जाए वेक्टर बी क्रॉस वेक्टर ए। બરાબર, તો એ ક્રોસ બી અને બી ક્રોસ એ જો માઇનસનો ખાલી ડિફરન્સ હોય એ આપણે ખ્યાલ છે, આપણે થિયરીમ ભણી ગયા છીએ, બરાબર, તો ઇઝી દાખલો હતો, ઓકે। ચલો નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનો 7.4, દર્શાવો કે સદિશો એ અને બીથી બનાવેલ ત્રિકોણનું ક્ષેત્રફળ। ચલો સમજો, ધારો કે બે સદિશો આપણે લઈએ, તો આ છે વેક્ટર એ, આ છે વેક્ટર બી, આ ઓપી અને કહી દઉં ક્યુ, બરાબર, તો આ બંને સદિશોથી એક ત્રિકોણ બને, ત્રિકોણ ઓપી ક્યુ, બરાબર। તો ચલો પહેલાં આપણે આવું લખી શકીએ કે અહીં માનાંકમાં એ ક્રોસ બી ઇક્વલ ટુ એ બી સાઇન થીટા, સમીકરણ નંબર 1, સદિશ એ અને બી વચ્ચેનો ખૂણો છે થીટા, તો માનાંકમાં એ ક્રોસ બી બરાબર શું લખાશે, એ બી સાઇન થીટા। ચલો હવે શું કીધું આપણને કે એ અને બીથી બનાવેલ ત્રિકોણનું ક્ષેત્રફળ, ચલો ત્રિકોણ ઓપી ક્યુ છે એનું ક્ષેત્રફળ ગણીએ, ત્રિકોણ ઓપી ક્યુનું ક્ષેત્રફળ બરાબર હાફ ગુણ્યા પાયો ગુણ્યા વેધ। ચલો હાફ ગુણ્યા આ પાયો થાય ઓપી, ઓપી ગુણ્યા વેધ, ચલો આને વેધ કહેવાય, ધારો કે આ બિંદુને કહી દઉં એમ, તો આવશે ક્યુ એમ, ક્યુ એમ શું થઈ જશે, વેધ, આ વેધ થઈ ગયો। હવે જો આ થીટા હોય તો આ સામેની બાજુને આ કર્ણ, તો જો હું અહીંયા સાઇન થીટા લો તો શું લખાય, સાઇન થીટા બરાબર સામેની એટલે ક્યુ એમ છેદમાં કર્ણ એટલે બી, તો ધેટ ઇઝ ઇમ્પ્લાઇઝ ક્યુ એમ ઇક્વલ ટુ બી સાઇન થીટા, અથવા તો બીનો આ ઘટક કોસ હોય તો આ કયો હોય સાઇન, તો ઊભો ઘટક કયો આવે બી સાઇન થીટા, તમે એમ પણ લખી શકો, ઇક્વલ ટુ હાફ ગુણ્યા, ચલો ઓપી એટલે એનું મૂલ્ય એટલે એ, અને ક્યુ એમ એટલે બી સાઇન થીટા, તો એ બી સાઇન થીટા, એ બી સાઇન થીટા એટલે સમીકરણ એક પરથી શું લખાય, માનાંકમાં વેક્ટર એ ક્રોસ વેક્ટર બી, તો આ થઈ ગયું ત્રિકોણ ઓ પી ક્યુનું ક્ષેત્રફળ। તો જો આપણે સાબિત કરવાનું શું કીધું હતું,
दर्शाओ के सदिशो ए अने बी थी बनाएल त्रिकोण नुं क्षेत्रफळ, तो आ त्रिकोण नुं क्षेत्रफळ ए क्रॉस बी ना मूल्य थी अर्धू होय, ए क्रॉस बी ना मूल्य थी केवू होय, अर्धू होय। बोलो थई गयुं साबित। तो त्रिकोण नुं क्षेत्रफळ ए क्रॉस बी थी बनावेला ए क्रॉस बी ए अने बी थी बनता त्रिकोण नुं क्षेत्रफळ ए क्रॉस बी करता अर्धू होय। तमारे आ परिणाम जे छे ने याद राखवानुं छे, एमसीक्यू मां घणी वखत काम आवशे। के भाई धारो के तमने एम कीधुं छे के बे सदिशो छे, एक सदिश ए छे अने बीजो सदिश बी छे, तो आनाथी बनता त्रिकोण क्षेत्रफळ केटलुं ई गणो। तो तमारे शुं करवुं पड़शे, पहेला ए क्रॉस बी गोतवुं पड़शे। ए क्रॉस बी करवो एटले शुं करवानुं, निश्चायक गोतवानो, एनुं मूल्य लेवानुं, ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ, પછી એના અડધા કરવાના, એટલે શું મળી જાય? ત્રિકોણનું ક્ષેત્રફળ। બોલો ખબર પડે? ચલો અહીંયા આપણે એક નોંધ લઈએ, નોંધ રાખીશું આવી રીતે કે સમજો કે હું ધારો કે ચતુષ્કોણ બનાવું, આને કહી દઉં આર, બરાબર? તો ચતુષ્કોણ ઓ પી આર ક્યૂ નું હું ક્ષેત્રફળ ગણું, ચતુષ્કોણ ઓ પી આર ક્યૂ નું ક્ષેત્રફળ। તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ વત્તા આ ત્રિકોણનું ક્ષેત્રફળ, હવે સીધી વાત છે કે આ અને આ સમાન, આ અને આ સમાન, તો બંને ત્રિકોણના ક્ષેત્રફળ એ સમાન હોય। તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે ટુ ટાઈમ ત્રિકોણ ઓ પી ક્યૂ નું ક્ષેત્રફળ લખાય, પડે ખબર? ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે આનું ક્ષેત્રફળ પ્લસ આનું ક્ષેત્રફળ, આ બંને બાજુ સરખી, આ બંને બાજુ સરખી, તો પછી બંને ક્ષેત્રફળ પણ કેવા થાય? સરખા। તો પછી ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે બે વખત ત્રિકોણ ઓપીક્યુનું ક્ષેત્રફળ। ચલો ઇક્વલ ટુ ટુ ટાઈમ ત્રિકોણ ઓપીક્યુનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? હાફ ગુણ્યા માનાંકમાં વેક્ટર એ ક્રોસ વેક્ટર બી, હાફ હાફ કેન્સલ થાય, તો પછી ચતુષ્કોણ ઓ પી આર ક્યુ નું ક્ષેત્રફળ એટલે માનાંકમાં વેક્ટર એ ક્રોસ વેક્ટર બી, તમારે આ પણ યાદ રાખવાનું છે। તમને એમ પૂછે કે એ અને બી બે સદિશો છે, તો એ અને બી ના ક્રોસ, એ અને બી ના બરાબર બે સદિશો છે, તો એ અને બી થી બનતા ચતુષ્કોણનું ક્ષેત્રફળ ગોતો, તો શું કરવાનું? સીધું એ ક્રોસ બી કરીને નિશ્ચાયક લઈને એનું મૂલ્ય લઈ લેવાનું, એટલે સીધું તમને શું મળી જાય? ચતુષ્કોણનું ક્ષેત્રફળ, એના ભાગ્યા બે કરી નાખો તો ત્રિકોણનું ક્ષેત્રફળ, બરાબર? હવે સમજો, એ ક્રોસ બી, એ ક્રોસ બી એ સદિશ રાશિ છે, સદિશ ને મૂલ્ય હોય, સદિશ ને દિશા હોય, એ ક્રોસ બી કરવાથી મને ક્ષેત્રફળ મળે, મતલબ કે એનું મૂલ્ય મને શું આપે? ક્ષેત્રફળ। મૂલ્ય એ ક્ષેત્રફળ નામની ભૌતિક રાશિ આપે, તો પછી દિશા એટલે કોની દિશા હશે? ક્ષેત્રફળની દિશા હોય। બોલજો, એ ક્રોસ બી એટલે સદિશ રાશિ છે, એને મૂલ્ય હોય અને દિશા હોય, બોલો એ ક્રોસ બીને મૂલ્ય પણ હોય અને દિશા પણ હોય, તો એનું મૂલ્ય મને કઈ ભૌતિક રાશિ આપે? ક્ષેત્રફળ। તો પછી એની દિશા મને શું આપવી હોવી જોઈએ? ક્ષેત્રફળની દિશા। તો એનો મતલબ એવો થાય કે યાદ એ રાખવાનું, ક્ષેત્રફળ એ સદિશ રાશિ છે, ક્ષેત્રફળ એ સદિશ રાશિ છે, ક્ષેત્રફળ એ સદિશ રાશિ છે। બોલજો, એવું સાબિત કરે છે આ દાખલો, એવું સાબિત કરે છે ક્ષેત્રફળ એ સદિશ રાશિ છે। તો પ્રશ્ન એ થાય કે એની દિશા કઈ? તો એ ક્રોસ બી પ્રમાણે દિશા મળે, એ અને બી થી બનતા સમતલને લંબ, તો એ ક્રોસ બી છે, આ એ છે અને આ બી છે, તો આપણે શું કરતા? આપણી જે જમણા હાથની આંગળીઓ છે એને એ થી બી લઈ જાઓ, એ થી બી, તો અંગૂઠો બહારની દિશા આપે, તો એનો મતલબ કે એની દિશા એ વેક્ટર એ અને બી થી બનતા સમતલને લંબ, અંદર કે બહાર તરફની દિશામાં હોય છે, બરાબર? જો એ ક્રોસ બી આ પ્રમાણે લઈએ તો બહાર તરફ હોય, તો પછી પૃષ્ઠને લંબ રૂપે હોય તો બહાર તરફે આવે ને અંદર તરફે આવે, જો બી ક્રોસ એ કરો તો એનું મૂલ્ય પણ તમને શું આપે? ક્ષેત્રફળ જ આપે, એ ક્રોસ બી ને બી ક્રોસ એના મૂલ્ય તો સરખા જ થાય, તો પછી દિશા કઈ આવે? અંદર તરફ, બરાબર? તો ટૂંકમાં ક્ષેત્રફળ સદિશ રાશિ છે, એની દિશા એ અને બી થી બનતા સમતલને લંબ, અંદર કે બહાર તરફની હોય, બેઝિકલી જ્યાંથી જોવો ત્યાંથી બહાર તરફ લેવાની હોય, કે ભાઈ આ સમતલ છે તો હું અહીંયાથી જોઉં છું તો બહાર તરફ આમ, જો અહીંયાથી જોઉં તો બહાર તરફ આમ, બરાબર? એવું પણ યાદ રાખી શકો, જ્યાંથી જોવો ત્યાંથી બહાર, જ્યાંથી જોવામાં આવે ત્યાંથી બહાર તરફ,
પણ પછી ફિક્સ નથી હોતું કે ભાઈ આ દિશા બહાર તરફ જ લેવાય, તમારી સગવડતા પ્રમાણે તમે અંદર તરફની દિશા પણ લઈ શકો છો, જે આપણે 12મા ધોરણમાં આવશે. બરાબર, 11મા ધોરણ પૂરતું ક્ષેત્રફળ એ અદિશ જ છે, આપણે ક્યાંય દિશાનો ઉલ્લેખ કરશું નહીં, સિવાય કે એકાદ જગ્યાએ ખાલી ક્ષેત્રફળને દિશા આપવી પડે છે, ખાલી એક જ જગ્યાએ. બાકી 12મા ધોરણમાં બધે જ પહેલાં ચેપ્ટરથી ક્ષેત્રફળ સદિશથી શરૂઆત થશે. બરાબર, તો ત્યારે આપણે ક્ષેત્રફળને દિશા સાથે દર્શાવશું અને ત્યારે આપણે આપણી સગવડતા પ્રમાણે અંદર કે બહારની દિશાઓ તમે લઈ શકો. બરાબર, તો ચલો ઇઝી દાખલો છે. ઓકે, ચલો નેક્સ્ટ દાખલો છે. દર્શાવો કે એ ડોટ બી ક્રોસ સી એ ત્રણ સદિશો એ, બી અને સી થી બનતા સમાંતર બાજુ ચતુષ્ફલકના કદના મૂલ્ય બરાબર હોય. એ ડોટ બી ક્રોસ સી એ શું બનાવે છે એમ કે કદ, એના વડે ઘેરાતું કદ. તો ધારો કે મેં એક સંબંધ દોરી દીધો છે, સમાંતર બાજુ ચતુષ્ફલક દોરેલો છે. ચલો ધારો કે એમાં આ જે સદિશ છે એ હું લઉં છું વેક્ટર બી. આ જે સદિશ છે એ હું લઉં છું વેક્ટર સી, અને આ જે સદિશ છે એ હું લઉં છું વેક્ટર એ. બરાબર, અને આ ખૂણાને કહી દઉં છું થીટા. તો હવે જુઓ, ચતુષ્ફલક જે આપણો થઈ ગયો, કે હવે આપણે શું કરવાનું છે, વેક્ટર એ ડોટ વેક્ટર બી ક્રોસ સી એટલે કે આનું કદ એવું સાબિત કરવાનું છે. તો ચલો ડોટ ગુણાકાર છે અહીંયા, એ ડોટ વેક્ટર બી ક્રોસ વેક્ટર સી. તો ચલો એ, એનું મૂલ્ય બરાબર માનાંકમાં બી ક્રોસ સીનું મૂલ્ય અને બંને વચ્ચેના ખૂણાની કોસ. કેમ, એ ડોટ બી હોય તો આપણે શું લખીએ, એ બી કોસ થીટા, તેમ એનું મૂલ્ય આખો એ, આ ધારો કે આખોનો આખો સદિશ, તો બી ક્રોસ સીનું મૂલ્ય ગુણ્યા કોસ થીટા. બરાબર, થીટા એટલે એ અને બી ક્રોસ સી વચ્ચેનો ખૂણો, એ અને બી ક્રોસ સી વચ્ચેનો ખૂણો. હવે સમજો, આ એ છે, બી અને સી અહીંયા છે, તો બી ક્રોસ સી કરું છું ને એટલે આપણે આનું ક્ષેત્રફળ મળશે. હમણાં આપણે ભણી ગયા, બી ક્રોસ સી તમે કરો, બે સદિશોનો સદિશ ગુણાકાર કરો, તમને એ બે સદિશોથી જે ચતુષ્કોણ બને એનું ક્ષેત્રફળ મળે. તો એનો મતલબ કે આ બી છે અને આ એ છે, તો બી ક્રોસ સી આપણે લઈએ તો આપણને આટલાનું ક્ષેત્રફળ મળે આનું નીચેનું. એટલે ખબર પડે, બી ક્રોસ સી કરીએ તો કોનું ક્ષેત્રફળ મળે, નીચેનો જે આ વિભાગ છે એનું ક્ષેત્રફળ આપણને મળે. બરાબર, તો જો હું આને થોડુંક આ રીતે લખું છું, ઇક્વલ ટુ માનાંકમાં વેક્ટર બી ક્રોસ વેક્ટર સી માનાંકમાં વેક્ટર એ કોસ થીટા. તો બી ક્રોસ સી એટલે શું લખી શકીએ આપણે, લંબઘન જે છે, આ જે લંબઘન છે સમાંતર બાજુ ચતુષ્ફલક છે એના પાયાનું ક્ષેત્રફળ. બી ક્રોસ સી એટલે સમાંતર બાજુ ચતુષ્ફલકના પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા, જોજો બી ક્રોસ સી, ખબર પડી તમને, બી ક્રોસ સી બે સદિશોના ક્રોસ ગુણાકારથી શું મળે તમને, એ બે સદિશોથી જે ચતુષ્કોણ બને એનું ક્ષેત્રફળ મળે. તો આ બે સદિશો ચતુષ્કોણ બોલો, આ નીચેનો બને આટલો, આટલો બને, તો આનું ક્ષેત્રફળ મળે. તો એને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનો શું કહી દઈએ, પાયો, તો પાયાનું ક્ષેત્રફળ. હવે જો બી ક્રોસ સીની દિશા કઈ આવે સમજો, તો બી ક્રોસ સી છે આ, તો એક બી આમ છે, જોજો બી આમ છે અને સી આમ છે, આ રીતે છે બી અને સી. તો બી ક્રોસ સી કરવું એટલે બોલો ક્યાં આવશે, ઉપર તરફ આવે. તો એનો મતલબ કે આ જે દિશા આવશે, આ આ એ દિશા આવશે બી ક્રોસ સીની. તો બી ક્રોસ સી અને એ વચ્ચેનો ખૂણો થીટા, બી ક્રોસ સી અને એ વચ્ચેનો ખૂણો થીટા, બોલો સેટ થઈ ગયું. હવે હું એનો આ ઘટક લખું, આ બોલો આટલું જે આવશે એનો આ ઘટક એ શું આવશે, તો કે એ કોસ થીટા આવે. એ ઘટક શું આવશે, એ કોસ થીટા આવે. તો એમ કહેવાય કે જે પાયો છે એ પાયાથી શું છે, ઊંચાયા, આટલો ઘટક આવ્યો તો પાયાથી શું કહેવાય, ઊંચાઈ, કેટલી ઊંચાઈ આવી, એ કોસ થીટા આવી. તો ચલો આપણે અહીંયા આવું લખી શકીએ કે પાયા પરના લંબઘનની ઊંચાઈ, પાયાથી લંબઘનની ઊંચાઈ અથવા તો સમાંતર બાજુ ચતુષ્ફલકની ઊંચાઈ. તો ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ એટલે શું થઈ જાય, કદ. ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ એટલે એ બી અને સી થી રચાતા સમાંતર બાજુ બાજુ ચતુષ્ફલકનું કદ.
बोलो तो आई गयो वेक्टर ए डॉट वेक्टर बी क्रॉस सी एटले शू थाय तो के ए बी अने सी थी जे समांतर बाजू चतुष्फलक बने एनु कद थी जाए तो आ एकदम इजी मेथड है। जो फरी शू कहो ए डॉट बी क्रॉस सी एटले एनु मूल्य बी क्रॉस सी नु मूल्य बने वच्चेना खूणानी कोस बी क्रॉस सी ने आगळ राख्या ए कोस थीटा भेगा करे बी क्रॉस सी एटले शू थई गयुं आटलू क्षेत्रफळ तो चतुष्फलकना पायानुं क्षेत्रफळ अने ए कोस थीटा एटले शू थाय बी क्रॉस सी करो एटले आ दिशा आवशे तो बी क्रॉस सी अने ए वच्चेनो खूणो थीटा तो एनो आ घटक एटले ए कोस थीटा तो समांतर बाजु चतुष्फलकनो जे पायो छे पायाथी ऊंचाई आटलू आवे आटलू पायाथी शू थाय ऊंचाई तो क्षेत्रफळ गुणिया ऊंचाई एटले शू थई गयुं कद बोलजो खबर पड़े ने तमने क्षेत्रफळ गुणिया ऊंचाई एटले कद जो कई रीते समझो के क्षेत्रफळ समझो कद एटले शू थाय धारो के लंबघन छे तो कद एटले लंबाई गुणिया पहोळाई गुणिया ऊंचाई बराबर तो लंबाई अने गुणिया पहोळाई भेगा करो तो शू थई जाय क्षेत्रफळ थई जाय तो क्षेत्रफळ गुणिया ऊंचाई एटले शू थई गयुं कद क्षेत्रफळ गुणिया ऊंचाई एटले कद ओके तो आ सौथी ईजी मेथड थी आपणे दाखलो गणो बाकी बहु बधी मेथड वानी छे पर मने सौथी ईजी मेथड आ लागी कारण के चार स्टेपमां तो जवाब आवी गयो અને નવું કશું તમારે નાખવાનું છે નહીં ખાલી એક આકૃતિ તમારે વ્યવસ્થિત દોરવી પડે ઓકે